પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાઘોડિયાના જરોદ પાસે આવેલા પારડી ગામે આવેલા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી યુનિટમાં અધિકારીઓએ ધામા નાખ્યા હતા. મળી આવતી જાણકારી અનુસાર હાલોલ નજીક વાઘોડિયા તાલુકાના પારડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી નામની ગૌમાંથી લોટ સોજી મેદો રવાનું પેકેજિંગ કરતા ઉત્પાદક યુનિટમાં જિલ્લા પુરવઠા અધિકારી હાલોલ મામલતદાર તેમજ વાઘોડિયા મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો ત્યાં રાખવામાં આવેલા ઘઉંના જથ્થામાં લાઈવ સ્ટોકમાં વિસંગતતા જણાઈ આવતા વધુ તપાસ અર્થે વડોદરા જિલ્લા પુરવઠાની ટીમ અને ગાંધીનગર પુરવઠા વિભાગ એન્ફોર્સમેન્ટ ટીમને બોલાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો અત્રે આવતો ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજમાં આવતા ઘઉંનો છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજરોજ અમારી જિલ્લા પુરવઠા પંચમહાલની ટીમ અને તાલુકા મામલતદાર હાલોલની ટીમ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાઘોડિયા તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના, દાહોદ જિલ્લાના, છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે. બાતમીના આધારે હું આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો, હિસાબના રજીસ્ટરો વગેરેની તપાસણી કરતા જે સ્ટોક રજીસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી, પ્રોસેસ રજીસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ 1261 ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે. આ અંગે વધુ તપાસ માટે અમે ગાંધીનગરની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે, કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામે તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.